હેલો, જાગૃતા હાઉસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ ડાઉટ છે કે એક્ઝામની અંદર કયું કેલ્ક્યુલેટર વાપરવું જોઈએ, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વાપરવું જોઈએ કે સાદું કેલ્ક્યુલેટર વાપરવું જોઈએ. તો આજે બધા ડાઉટ તમને અહીંયા હું ક્લિયર કરી દઈશ. જો તમે ડિપ્લોમા સ્ટુડન્ટ છો, ડિપ્લોમાની અંદર, તો ડિપ્લોમાની અંદર સાયન્ટિફિક કેલ્સી અલાઉડ નથી. કેમ કે એમાં તમે જોવા જાઓ તો તમારે જે લોગના એક્ઝામ્પલ આવશે મેથ્સની અંદર, તો લોગના એક્ઝામ્પલ તમારા સીધા સાયન્ટિફિક કેલ્સીમાં સીધો આન્સર આવી જાય. તો મેથ્સની અંદર તમને એ કેલ્ક્યુલેટર એલાઉ કરશે નહીં, બરોબર. એટલે તમારે જો મેથ્સમાં કેલ્ક્યુલેટર લઈ જવું હોય તો સાદું કેલ્ક્યુલેટર લઈ જવાય. છતાં પણ તમે એકવાર તમારા સિનિયરને પૂછી લેજો, કાં તો તમે તમારી કોલેજમાં પૂછી લેજો કે સાદું કેલ્ક્યુલેટર એલાઉ કરશે કે નહીં. સાયન્ટિફિક કેલ્સી તો એલાઉ કરશે જ નહીં, બરોબર. હવે વાત કરીએ આપણે ડિગ્રી સ્ટુડન્ટ્સની, તો ડિગ્રી સ્ટુડન્ટ્સ જે છે એ લોકો સાયન્ટિફિક કેલ્ક્યુલેટર એલાઉડ કરી શકે છે, બરોબર. તમે વાપરી શકો છો સાયન્ટિફિક કેલ્સી, કેમ કે જે એક્ઝામ્પલ જે આવશે બહુ મોટા મોટા કેલ્ક્યુલેશન હોય છે જેમાં તમે સાદા કેલ્સીથી તમે કરી શકો નહીં. પણ એમાં પણ તમારા જે પ્રોગ્રામેબલ કેલ્સી હોય એવા તમે યુઝ નહીં કરી શકો. પ્રોગ્રામેબલ એટલે કેવા, કે જેમાં ઇન્ટિગ્રેશન થઈ જતું હોય, ડિફરન્શિએશન થઈ જતું હોય, સીધું મેટ્રિક્સ નો સીધો આન્સર આવી જતો હોય, એવા જે પ્રોગ્રામેબલ કેલ્સી આવે છે એવા સાયન્ટિફિક કેલ્સી તમે યુઝ નહીં કરી શકો. તો કેવા ટાઈપના સાયન્ટિફિક કેલ્સી યુઝ કરી શકશો એનો પણ મેં એક ઓલરેડી વિડીયો બનાવેલો છે. એક કેલ્સીનું 82MS કરીને કેલ્સીનું મોડલ છે, 82MS, અને એ કેલ્સી તમે યુઝ કરશો તો તમને જીટીયુમાં એલાઉ કરશે પણ ખરા. અને એમાં કેવી રીતે તમારે યુઝ કરવું જોઈએ જેના કારણે તમારે સમય પણ બચે અને તમારે જે કેલ્ક્યુલેશન જે છે, ગણતરી જે છે, એમાં મિસ્ટેક પણ ન થાય, એનો મેં વિડીયો બનાવેલો છે. એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે, એકવાર તમે જોઈ લેજો કે આ કેલ્સી કેવી રીતે યુઝ કરવું જોઈએ. તો તમારા બધા ડાઉટ અહીંયા ક્લિયર થઈ જશે, ઠીક છે. તો હવે બધાને ડાઉટ ક્લિયર થઈ ગયા હશે કે કોને કયું કેલ્સી વાપરવાનું, કોને કયું કેલ્સી નહીં વાપરવાનું, બરોબર. છતાં પણ કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં પૂછજો, આપણે એનો સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું, ઠીક છે. બાય.